કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારી સામે સેમેસ્ટર 2 એટલે કે સેકન્ડ સેમેસ્ટર નું ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાન નું એક નવું પ્રકરણ, આમ જોવા જઈએ તો પ્રકરણ 2 પણ ટેક્સ્ટબુક માં જે છે આખો પ્રકરણ 6 છે. કઈ તો કે ભક્તિ યુગ, બરાબર. એમાં ધાર્મિક સમુદાય અને વિચારો, કેવા કેવા ધાર્મિક સમુદાયો હતા અને એ કેવા કેવા વિચારકો હતા એમનો સમાવેશ છે આખો આ પાઠમાં કરવામાં આવ્યો છે. ટેક્સ્ટબુક આપણા માટે કમ્બાઈન જ રહેશે, આપણને ખબર છે કે નવી સેમેસ્ટર નવી બુક આવી ગઈ છે ટેક્સ્ટબુક, તો બંને સેમેસ્ટરની બુક છે કે કેવી હશે કમ્બાઈન, એટલે ટેક્સ્ટબુક તમારે લેવી પડશે નહીં. તો આ સેમેસ્ટરના સૌ પ્રથમ યુનિટની આજે આપણે શું શરૂઆત કરીએ, પાઠની શરૂઆત છે આપણે પ્રસ્થાનથી કરીએ. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટેનો ન હતો. કોઈ સત્તા મેળવવાને કોઈ રાજકીય લાભ મેળવવા માટેનો આમનો હેતુ હતો નહીં, બરાબર. પરંતુ તેમનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓમાંથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુગ માર્ગ બતાવવાનો હતો. પણ કોઈ રાજપાટનીઓ મેળવવાનો હતો, પણ અમુક જે દુઃખી વ્યક્તિઓ હતા, બરાબર, એમને એમના એના દુઃખ કેવી રીતે દૂર થાય એવા પ્રયત્નો જે છે, બરાબર, એને સારો માર્ગ દેખાડવાના એવા બધા પ્રયત્નો જે છે એમના હતા. સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉદ્દેશો જનતાને આપતા તેથી તેનો ઊંડો અભ્યાસ પણ ઊંડો પ્રભાવ જે છે એ પ્રભાવ પડતો. સંતો જે હતા, બરાબર, એમને એ સારા સારા જે વ્યક્તિઓ હતા ને એમને સારા સારા ઉપદેશ આપતા કે વ્યક્તિ જે છે પોતાનું દુઃખ ભૂલી અને એક સારો વિચાર, બરાબર, સારા વિચાર જે છે પ્રાપ્ત કરે, તો એવા ઉપદેશો જે છે એ ઉપદેશો એ આપતા. ત્યાર પછીનો મુદ્દો જે છે ઉદ્ભવ અને વિકાસ. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનોનો ઉદ્ભવ અને વિકાસ થયો તેમના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાળાબંધીની અવગણના કરી ભક્તિ માર્ગના દ્વાર બધા માટે જે છે એ ખોલી નાખ્યા, બરાબર. કોઈ એક ધર્મનો ને એવી રીતે નહીં, પણ બધા ધર્મના માર્ગ જે છે એ આવા દરેક વ્યક્તિઓ માટે ખોલી નાખવામાં આવ્યા. કોઈ પણ ધર્મના આપણે કહેવાય, ધારો કે આપણે ક્રિશ્ચન હોય, બરાબર, એટલે ચર્ચે જવું હોય તો ત્યાં એવું ક્યાંય નથી કે ફક્ત ને ફક્ત જે ક્રિશ્ચન હોય એ જ ચર્ચમાં એન્ટર થઈ શકે, એવું નથી. બધા ધર્મના લોકો, બધા જે તે ધર્મના કહેવાય ને કે જે સ્થાનો છે, મતલબ કે જે કહેવાય ને કે એ લોકોના જે આવા જે ભગવાનના સ્થાનો છે ત્યાં કોઈ પણ ધર્મના લોકો જઈ શકે છે. ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત જે છે થઈ. મોટાભાગના સંતો સગુણવાદી હતા, સારા ટૂંકમાં સારા વિચારો જેને કહી શકાય એ, તેઓ એકેના હિમાયતી હતા. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. એ સમયે જે આ લોકો થઈ ગયા, બરાબર, જે સારા વિચારો થઈ ગયા, તો એ લોકો કોઈ એક ધર્મને પ્રોત્સાહન નહોતા આપતા, પણ એ લોકો હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી એકીય બધા સાથે રહીને ધર્મના કહેવાય ને કે જે પ્રચાર જે છે પ્રચાર કરતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. ઈશ્વર એક જ છે, બરાબર, ખાલી એના રૂપ જ અલગ છે, તો એ લોકો એવું માનતા હતા. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો, લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી. હવે એ સમયના જે લોકો હતા ને એ ખાસ મૂર્તિ પૂજા અને કર્મકાંડમાં ન માનતા અને લોકોને જે ઉપદેશ આપતા ને એ સીધી ભાષામાં જ આપતા કે જેથી લોકો એને સરળતાથી સમજી શકે. લોકોની બોલાતી ભાષામાં રચાયેલ આ સાહિત્ય પદોએ અને સરળ વાણીને સમાજમાં એકીયવાદ પ્રસરાવ્યો. તેઓ કહેતા કે બધા ધર્મનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. બધા ધર્મનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ, બરાબર. બધા ધર્મનો એક જ માર્ગ છે, બધા ઈશ્વર એક જ છે, તો એ કહ્યું તો કે ઈશ્વર સાથે અનુરાગ. ત્યાર પછી અને મહત્વનું, મનુષ્ય અને તેમની વિચારધારા. એ સમયના મનુષ્યની વિચારધારા હતી એ કેવી હતી, તો સૌથી પહેલા આપણે શંકરાચાર્યની વાત કરીએ. અહીંયા મેં બધાના લઈ છે કે કોણ
કોને કોને શું કેવા કેવા ઉપદેશો ને છે કે કોણ હતું એ આપ્યા હતા કોને કેવા પદો લખ્યા હતા બરાબર એ સમય છે હતા જે વિચારકો હતા બરાબર એમના વિશે આપણે માહિતી મેળવીએ પહેલા તો શંકરાચાર્ય વિશેની માહિતી મેળવીએ શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી જે શંકરાચાર્ય હતા બરાબર ભારતના નકશામાં જે દક્ષિણનો ભાગ છે નીચેનો ભાગ છે ત્યાં શંકરાચાર્યએ 8મી સદીમાં આવા જે આવી જે કહેવાય ને કે સુધારણાની પ્રવૃત્તિઓ જે છે એની કામગીરી શરૂ કરી હતી તેમના પછી 1800 વર્ષ બાદ રામાનુજાચાર્ય ભક્તિ અંગે રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા આપી શંકરાચાર્ય 1800 વર્ષ પછી આજે રામાનુજાચાર્ય હતા એમણે આજે કહેવાય ને કે ભક્તિ અંગેની જે પ્રેરણા હતી એ પ્રેરણા આપી હતી આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈના સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રસાર કર્યો હતો જો એ જે અલવાર અને નૈના સંતો જે છે ને એમનું પિક્ચર તમને ટેક્સ્ટ બુકમાં આપેલ છે ખાસ ટેક્સ્ટ બુક તમારી પાસે રાખજો જ્યારે પાઠ સમજો ત્યારે તો એમને પણ આવી જે વિચારધારા પ્રગટ કરી હતી કોની સાથે તો કે રામાનુજાચાર્યની સાથે જ એ થઈ ગયા કોણ તો કે જે અલવાર અને નૈના સંતો હતા એ અલવાર સંતો વૈષ્ણવ હતા અને નૈનાર સંતો શૈવ હતા બરાબર આ ડિફરન્સ જોવાનો અલવાર સંતો કેવા હતા તો કે વૈષ્ણવ ધર્મમાં માનતા અને જે નૈનાર સંતો હતા બરાબર એ સેવા માનતા શૈવ ધર્મ શિવ ધર્મમાં માનતા ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા એ સમય મોસ્ટલી બધા મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા બરાબર તો આવી રીતે આ જે સંતો હતા એ સંતો થઈ ગયા ભક્તિ આંદોલનએ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા જેમાં એક શંકરાચાર્ય હતા કોણ તો કે એક શંકરાચાર્ય એ સમયમાં મહાન આચાર્ય હતા શંકરાચાર્ય પછી આશરે 1800 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થઈ ગયા આપણે અગાઉ વાત કરી એ જ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે ભક્તિ માર્ગની શરૂઆત જે છે કોનાથી થાય છે રામાનુજાચાર્યથી થાય છે તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉદ્દેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો કોને રામાનુજાચાર્ય શરૂઆત ખરેખર જોવા જઈએ તો દક્ષિણ ભારતમાં સૌ પ્રથમ શરૂઆત જે છે કોને કરી હતી શંકરાચાર્યજીએ પણ એમના 150 વર્ષ પછી બરાબર શંકરાચાર્ય પછીના 150 વર્ષ પછી રામાનુજાચાર્ય જે છે એમને ખરેખર ભક્તિ આંદોલનની શરૂઆત કરેલું હોવાનું માનવામાં આવે છે જો તમારી ટેક્સ્ટ બુકમાં બંનેના પિક્ચર્સ આપ્યા છે અને બંને વિશેની માહિતી આપી છે તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ શંકરાચાર્ય વિશેની માહિતી એમનો જન્મ જે છે કાલડીમાં થયો હતો પિતા હતા એમના નામ એમનું નામ શિવગુરુ કોના તો કે આજે શંકરાચાર્ય હતા એમની વાત થાય છે એમની માતા હતા અંબાબાઈ જેને આઈમ્બા કહેવામાં આવતું તો આવી રીતે એમની બેઝિક માહિતી જે આપવામાં આવેલી છે સાથે સાથે બીજા પિક્ચરમાં રામાનુજાચાર્ય વિશેની માહિતી આપવામાં આવેલી છે હવે એમનું જન્મ સ્થળ હતું પેરુમલતુર બરાબર કોણ તો કે જે રામાનુજાચાર્ય છે એમનું પિતાનું નામ હતું કેશવ અને એમની માતાનું નામ હતું કાંતિમતી કોનું તો કે રામાનુજાચાર્યના માતાનું નામ હતું કાંતિમતી અને એમના પિતાનું નામ શું હતું કેશવ તો આવી રીતે બે જે શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જે છે એની બેઝિક માહિતી જે છે ચિત્રની સાથે આપણને આપેલી છે તો ખાસ જોજો ત્યાર પછી બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા ત્યાર પછી જયદેવ અને ચૈતન્ય બંગાળ બરાબર પૂર્વ સાઈડની આસપાસ કેવા તો કે બંગાળમાં જે જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુજીએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો કોને ચૈતન્ય મહાપ્રભુજી હતા ને એમણે બંગાળ કૃષ્ણના કૃષ્ણ ભગવાનના ગીતો રચીને હરિમંત્ર બરાબર એ મંત્ર ત્યાં બંગાળમાં ગુંજતો કર્યો હતો ઉત્તર ભારતમાં રામાનંદજીવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા ઉત્તર ભારતની વાત કરીએ ઉત્તર ભારતમાં શ્રી ગણેશ એટલે કે શરૂઆત જે કરનાર હતા એ કોણ હતા તો કે એ હતા રામાનંદ બરાબર એ એમનું નામ શું હતું તો કે રામાનંદ દક્ષિણ ભારતમાં કોણ આવશે બે એક તો આવશે શંકરાચાર્ય અને બીજું આવશે રામાનુજાચાર્ય ઉત્તર ભારતમાં શરૂઆત કરનાર હતા એમનું નામ શું હતું તો કે એમનું નામ હતું રામાનંદ
एकेश्वर परंपरा में कबीर सौथी महत्वपूर्ण संत हता। एकेश्वर एकेश्वर जी परंपरा हती बराबर, ईश्वर एक ज छे एवो, एमां महत्वनो भाग भजनार कोण हता? कबीर। तेओ व्यवसाय वणकर हता। अहींया कबीर विषेनी माहिती आपणे मळे छे बराबर। तो कबीर जे छे ए व्यवसाय शुं हता? वणकर हता। बीजक तेमनो कविता संग्रह हतो। कोनो? कबीर नो। जो अहींया दरेक माहिती जे छे अंडरलाइन करता रहेजो। बीजक नामनो एमनो कविता संग्रह हतो। शीखोना पवित्र ग्रंथ गुरु ग्रंथ साहिबमां तेमनी कविताओनो समावेश करे छे। शीखोनो जे पवित्र ग्रंथ छे ने बराबर, गुरु ग्रंथ साहिब बराबर, एमां जे कबीरनी कविताओ जे छे एनो समावेश करवामां आवेलो छे। संत रैदास तेमना गुरु भाई हता। कोना? कबीरना। कबीरना गुरु भाई कोण हता? तो के संत रैदास। તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા। કોણ? કબીર। હવે કબીરનો દોહા આવ્યા છે, જોઈએ આપણે। સાધુ એસા ચાહીએ જેસા સુખ સુભાય, સાર સાર કો ગહી રહે થોથા દેઈ ઉડાય બરાબર। એ કબીરનો એક દોહા જે છે અહીંયા આપણને આપેલો છે। ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા। શીખ ધર્મના સ્થાપક કોણ હતા? ગુરુ નાનક, આપણને ખબર જ છે। તેઓ નિર્ગુણ શાખાના સંત હતા। એમના શિષ્ય એમના શિખ્યો શીખ કહેવાતા। ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ હતો। જે શીખ ધર્મના જેને કહેવાય મહાન વ્યક્તિ હતા એ કોણ હતા? ગુરુ નાનક શીખ। હવે એમના શિષ્યો પણ કેવા? તો કે શીખ હતા બરાબર। અને જે ગુરુ ગ્રંથ સાહિબ છે એ એમનો પવિત્ર ધર્મ ગ્રંથ હતો। ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિના ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા। તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા। તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી। કોને? તુલસીદાસે બરાબર। તુલસીદાસે ક્યાં બે ગ્રંથોની રચના કરી હતી? તો કે એક તો આવે છે રામચરિતમાનસ અને બીજું છે વિનય પત્રિકા। આ બે મહાન ગ્રંથોની રચના કોને કરી હતી? તુલસીદાસે। તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે। ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થયેલ સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે। હવે આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં 15મી સદીની આસપાસ નરસિંહ મહેતા હતા। એમણે આપણા ભારતમાં સોરી ગુજરાતમાં જે કહેવાય ને જે ભક્તિ માર્ગનો જે છે એ ફાળો એમાં એમનો અનન્ય હતો। નરસિંહ મહેતા એનો ઉપસાલા એટલે છે ઈસવીસન 1412 થી ઈસવીસન 1480 બરાબર। નરસિંહ મહેતાની શાળા એટલે છે 1412 થી 1480। આ વર્ષ દરમિયાન ગુજરાતી ભાષાના આદિ કવિ છે, આપણને ખબર છે નરસિંહ મહેતા જે છે એ ગુજરાતી ભાષાના એમને આદિ કવિ કહેવામાં આવે છે। મૂળ કળાજા એટલે કે ભાવનગરના પછી જૂનાગઢમાં આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાત્યાઓએ લોકજન સમાજ પર ઊંડી અસર કરી છે। મૂળ ક્યાંના છે? તો કે કળાજા જે ભાવનગરમાં આવ્યું છે એ, પણ એના પછી એ ક્યાં આવીને વસ્યા હતા? જૂનાગઢમાં। નરસિંહ મહેતાનું વૈષ્ણવ ભજન તો તેને જ કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે। આપણે પણ આપણી સ્કૂલમાં પ્રાર્થનામાં એનો સમાવેશ કર્યો છે। તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા, સંસારી હતા બરાબર, સંસારી જીવન જીવતા પણ એનાથી પણ એ પર હતા, મતલબ કે સતત કૃષ્ણ ભક્તિમાં મગ્ન રહેતા। તેમણે છૂતાછૂત અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો। તેઓ સૌના ઘરે ભોજન કરવા જતા હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો। પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વસમાન તેમણે કૃષ્ણ મહિમા કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે। તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે। એમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા હતા। કોના? નરસિંહ મહેતા બરાબર। નરસિંહ મહેતાના જે પદો હતા એ શેના તરીકે જાણીતા હતા? તો કે એ પ્રભાતિયા તરીકે જાણીતા હતા। ત્યાર પછી રાજપૂત રાજકુમારી મીરાબાઈ બરાબર, અહીંયા મીરાબાઈની વાત આવે છે, મેળતા રાજવીના પુત્રી હતા। તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા મીરાબાઈના।
તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદોની રચના જે છે એ રચના કરી હતી. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ પણ જેમ જ લોકપ્રિય બન્યા હતા. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. બ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો લખ્યા હતા. હવે એમની જેમ જ કે નરસિંહ મહેતા છે, બરાબર, મીરાબાઈ છે, એમ એવી જ રીતે જે એક સંત હતા એમનું નામ હતું સુરદાસ. અને જે સુરદાસ છે એ વલ્લભાચાર્ય જે હતા, બરાબર, ગુરુ હતા વલ્લભાચાર્ય, એમના શિષ્યો હતા. તો એમને પણ કોને તો કે સુરદાસે પણ શ્રી કૃષ્ણના ઘણા બધા પદો જે છે એમની રચના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં સુરદાસ વિશેની માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.